પોરબંદરના દેગામ ગામે રહેતા બે ભાઈઓ બાઇકમાં પોરબંદર ખાતે બાળદાઢી કરાવવા માટે આવતા હતા ત્યારે ત્રણ માઇલ નજીક હાઈવે ઓથોરિટીની પિકઅપ વાનના ચાલકે અચાનક જ ગાડીને ટર્ન લેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં મોટા ભાઈને ગંભીર ઈજા થઈ છે, જ્યારે નાના ભાઈનું મોત થયું છે. દેગામ ગામે રહેતા અને મજૂરી કામ કરતા 46 વર્ષીય બાલુભાઈ કાનાભાઈ ખરાએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેનો મોટો પુત્ર રાજન ઉંમર વર્ષ 20 અમદાવાદ નોકરી કરે છે અને નાનો પુત્ર રોનક ઉંમર વર્ષ 15 બંને ભાઈઓ ગઈકાલે બપોરે તેનું બાઇક લઈને પોરબંદર ખાતે બાળદાઢી કરાવવા માટે આવવા નીકળ્યા હતા અને બાઇક રાજન ચલાવતો હતો, જેનો ત્રણ માઇલ પાસે અકસ્માત થયો હોવાનું અને બંનેને પોરબંદરની સરકારી હોસ્પિટલે સારવાર માટે ખસેડ્યા હોવાનો ફોન આવતા તેઓ તુરંત સરકારી હોસ્પિટલે દોડી ગયા હતા. ત્યાં એવું જાણવા મળ્યું હતું કે રાજન અને રોનક પોરબંદર આવતા હતા ત્યારે ત્રણ માઇલ નજીક આવેલા પેટ્રોલ પંપની ગોલાઈ પાસે હાઈવે ઓથોરિટીની પિકઅપ વાહનના ચાલકે અચાનક જ પોતાની ગાડી વાળી લેતા બાઇક ગાડીની પાછળ અથડાયું હતું, જેથી બંને નીચે ફંગોળાઈ ગયા હતા, જેમાં રોનકને વધુ ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નિપજ્યું હતું, જ્યારે રાજને પણ માથામાં ગંભીર ઈજાઓ હોવાથી વધુ સારવાર માટે જામનગર લઈ જવામાં આવ્યો છે. આ અકસ્માતના બનાવમાં મૃતકના પિતા બાલુભાઈએ હાઈવે ઓથોરિટીની પિકઅપ ગાડીના ચાલક સામે બેફિકરાઈથી વાહન ચલાવી અને પુત્રનું મોત નિપજાવ્યા અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.